બનાસકાંઠા જિલ્લાના ધાનેરા શહેરમાં લોકડાઉનના કપરા સમયમાં પણ પાણી બાબતે રાજકારણની શરૂઆત થઈ છે. ધાનેરા શહેરના અલગ અલગ જાહેર સ્થળો ઉપર હોર્ડિંગ લગાવી પાણી માટે માંગ કરાઈ રહી છે. ધાનેરા તાલુકો રાજસ્થાનની સરહદ ઉપર આવેલો છે. ધાનેરા તાલુકાના ઇતિહાસની વાત કરીએ તો ધાનેરા તાલુકામાં ધન વધુ થતું હોવાથી આ ગામનું નામ ધાનેરા રાખવામાં આવ્યું હતું. વૃક્ષોના નીકળી રહેલા નિકંદનના પગલે હવે આ હર્યોભર્યો વિસ્તાર દિવસે ને દિવસે દુષ્કાળ તરફ જઈ રહ્યો છે. ધાનેરા તાલુકાની મુખ્ય સમસ્યા તેમજ જરૂરિયાત જો કોઈ હોય તો તે પાણીની જરૂરિયાત છે. વર્તમાન સમયની વાત કરીએ તો ધાનેરા તાલુકાના મોટાભાગના ગામડાઓની ખેતી વિરાન બની ગઈ છે. આ વિસ્તારમાં ભૂગર્ભના પાણી રહ્યા નથી અને જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે મુખ્ય રજૂઆત આ વિસ્તારના લોકોની પાણીની હોય છે. સરકાર આવે સરકાર જાય પણ આજ સુધી પાણીની સમસ્યાનો નિકાલ કરવામાં કોઈ નેતા કે કોઈ પાર્ટીએ રસ દાખવ્યો નથી. ત્યારે વર્તમાન સમયમાં અચાનક ધાનેરા શહેરમાં પાણીની માંગને લઈ સોશિયલ મીડિયામાં ભારે પ્રચાર થઈ રહ્યો છે અને ધાનેરાના અલગ અલગ વિસ્તારમાં મોટા મોટા હોર્ડિંગ લગાવી ધાનેરા તેમજ દાંતીવાડા તાલુકાના ખેડૂતોને નહેર મારફત પાણી મળે તેવી માંગણી કરવામાં આવી રહી છે. ધાનેરામાં રજૂઆત યોગ્ય છે, સમસ્યા પણ સાચી છે, પરંતુ આ લડાઈના સેનાપતિ કોણ છે તેને લઈ લોકોમાં ભારે ચર્ચા થઈ રહી છે. ધાનેરા વિસ્તારના ખેડૂતોનું માનીએ તો આ માંગણી યોગ્ય અને જરૂરી પણ છે. જો હવે સિંચાઈ તેમજ પીવાના પાણી માટે કોઈ અવ્યવસ્થા નહીં કરવામાં આવે તો આવનારો સમય ધાનેરા તાલુકા માટે ખરાબ સમય સાબિત થઈ શકે છે. અમારે બનાસકાંઠાનું ગુજરાત સરકારનું છેવાડાનું ગામ છે, ભાઈ છેવાડા જિલ્લો છે, એમાં અમારે 50 તાલુકો ધાનેરા છે. એમાં અમારે પાણીની બહુ સમસ્યા છે. 3 ઊંડા ગયા છે, 1000 રૂપિયા પાણી નથી. 1000થી ઊંડા જ્યાં તો પાણી ખારું આવે. અમારે નહેરની સુવિધા સરકાર શ્રી વિનંતી કે અમારે ખેડૂતના ભારે આવો અને અમને પાણીની ખૂબ જરૂર છે. અને ગરીબ આ તાલુકો છે, એટલી મહેરબાની કરી અને આ સરકાર મોદી સાહેબ ત્યાં દિલ્હીમાં બેઠા સાંભળે અને આ રૂપાણી સરકારને હાથ જોડી અને ભાજપ સરકારને વિનંતી છે કે અમને પાણીની સખત જરૂર છે, પાણી નહીં આપો તો આ ખેડૂતોના બે હાથ થશે અને આત્મહત્યા કરવાનો વારો આવશે, તો અમને પાણી જરૂર આપો. બેનર લગાવ્યા છે, રજૂઆત કરતા બેનર લગાવ્યું એ અમે રજૂઆત કરીએ છીએ અને અમને પાણી જરૂર છે અને પાણી તમે આપો. શું કહેશો, બેનર લગાવવા પાછળ કોણ હશે એમ તમને શું લાગે? બેનર લગાવવા માટે તો હવે સરકાર હશે કે જોણ તો ખેડૂત હશે કે જોણ તો તાલુકાના હશે, કોઈ બી આગેવાન હશે અને બીજા કે જે સરકારી આગેવાન અને સરકારી અમલનો પદ અધિકારી રોટલો શેકવાનું કામ ન કરે અને અમને પાણી આપો. સોશિયલ મીડિયામાં અત્યારે પાણી બાબતના લખાણ અને પોસ્ટરે જોર પકડ્યું છે અને ધાનેરાના યુવાનો પણ આ મામલે આગળ આવ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં સીપુ ડેમ તેમજ દાંતીવાડા ડેમ હોવા છતાં પણ ધાનેરા તેમજ દાંતીવાડા તાલુકાના ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળતું નથી, જેના કારણે આ તાલુકાના ખેડૂતોને નહેરનું પાણી મળે તે બાબતની માગણીએ જોર પકડ્યું છે. જો હાલ સુધી કોઈ સંસ્થા, કોઈ પાર્ટી કે કોઈ મોરચાએ આગેવાની લીધી નથી, ત્યારે સ્થાનિક ખેડૂતો હાલ આ મામલે યોગ્ય રજૂઆત થાય તેવી માંગ પણ કરી રહ્યા છે. અમારે ધાનેરા તાલુકા તળમુડે જાય છે, પાણી છે જ નહીં બિલકુલ. તો રાજકારણ ન પડવો જોઈએ, કાયદેસરનો છે ધાનેરા તાલુકાનો લાભ મળવો એ મળવો જોઈએ અને પાણી પણ મળવું જોઈએ નહેરનું. તો કોઈ નહેરનો એવો વિષય આવતો જ નથી. એટલે આ પછી બોર્ડ વોચ્યું એના આધારે અમે કહેવા માગીએ કે બોર્ડ ખોટો લગાવ્યો હોય, બરાબર, બોર્ડ મળ્યો હોય એ તો કોઈ મતલબ જ નહીં રહેતો હોય. એટલે એમાં રાજકારણ ન ભળે, કાયદેસર સરકારને કોઈ રજૂઆત કરે આ કહેવાનું અને અમને ધાનેરા તાલુકા પાણી મળવો જોઈએ. પછી વિષય બધે અમે હેરાન થાય હતા, પણ કોઈ તો બાકી જ નથી. હમણાં તકલીફમાં તો ખેતી કરવી જીવું હરામ થઈ, એના વિશે થોડોક સરકારને હવે ધ્યાન દોરવું જોઈએ અને લાભ મળવો જોઈએ ખેડૂત દરેકને, પશુપાલન બીજો આ તે બધો એમનો ગુજારો નિશ્ચર કરી શકે એમ. ધાનેરા શહેરના વિવિધ વિસ્તારમાં લગાવેલા હોર્ડિંગમાં ધાનેરા તેમજ દાંતીવાડા તાલુકાના ખેડૂતો દર્શાવવામાં આવ્યા છે, એટલે કે ધાનેરા વિધાનસભા મત વિસ્તાર માટે આ માંગ થઈ રહી છે. આ મામલે હવે સરકાર પણ ગંભીરતા દાખવી ધાનેરા તેમજ દાંતીવાડા તાલુકાના ખેડૂતોના હિતને ધ્યાને રાખી પાણી માટે યોગ્ય અને ઝડપી નિર્ણય લઈ આયોજન થાય તેવી માંગ હાલ થઈ રહી છે.